નમસ્કાર, ડીબીલાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોધરા સબજેલના કેદીએ પાવી જેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં એચએસસીની પરીક્ષાનું પહેલું પેપર આપ્યું. ખૂબ જ મહત્વના સમાચાર છોટાઉદેપુર જિલ્લામાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે. નમસ્કાર, ડીબીલાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દિનેશ ભાટિયા. પાવીજેતપુર તાલુકાના ભેંસાવહીના એચએસસી કેન્દ્ર ઉપર આજરોજ ગોધરા સબજેલના કેદીએ ધોરણ 12ના ભૂગોળ વિષય માટેની પરીક્ષા આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પાવી જેતપુર નજીક આવેલ ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુગોળા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને લઈ ગોધરા સબજેલમાં કૃષ્ણકાંત રાઠવા સજા ભોગવી રહ્યા હતા અને કૃષ્ણકાંત રાઠવાએ ધોરણ 12ની પરીક્ષા આપવા માટે એપ્લિકેશન પણ આપેલ હતી, જેને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા તંત્રએ અરજી સ્વીકારી લેતા તેઓ પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી એચએસસી કેન્દ્ર ઉપર ભૂગોળની પરીક્ષા આપવા માટે એક પીએસઆઈ અને કોન્સ્ટેબલ સાથે આવી પહોંચ્યા હતા, જ્યાં કૃષ્ણકાંતનું પુષ્પ આપી મોઢું મીઠું કરાવી અને પરીક્ષા માટેની શુભકામનાઓ સીથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદભાઈ શેખ દ્વારા આપવામાં આવી હતી. કૃષ્ણકાંત રાઠવાની એચએસસીની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલનાર હોય, જેઓને પોલીસ બંદોબસ્ત સાથે દરેક પેપરમાં લાવવામાં આવનાર છે તેવું જાણવા મળ્યું છે. કૃષ્ણકાંતે પણ તંત્ર દ્વારા તેની પરીક્ષા આપવાની અરજીને મંજૂર કરી પરવાનગી આપતા તંત્રનો અને જેલ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો. અલ્તાફ મકરાણી સાથે અરજી પાસ કરી અને ગોધરા સબજેલ માંથી મને સ્ટાફ જન પોલીસ મને પરીક્ષા માટે લઈ આવ્યા, એટલે હું પરીક્ષા માટે ખૂબ ખૂબ આગળ છું. મારું ભવિષ્ય બગડતું હતું. આરોપી નામે કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા રહે ધાંધલપુર ડુંગરી ફળિયા, જેઓનો એક્સિડન્ટ કેસની અંદર એણે હાલ ગોધરા સબજેલ ખાતે છે. તેઓને નામદાર કોર્ટે એચએસસી ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે પરમિશન આપતા તેઓને છોટાઉદેપુર જિલ્લાના ભેંસાવહી ખાતે પરીક્ષા આપવા માટે અમે લાવેલ છે. ઓકે, આપનું નામ? હું પીએસઆઈ નગીનભાઈ ચિતાભાઈ.